વડોદરામાં હાઉસિંગ બોર્ડ અને કોર્પોરેશન દ્વારા 5000 ઘર માલિકોને ઘર ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી છે, ત્યારે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ અધિકારીઓ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે અધિકારીઓ પોતાની મનમાની ચલાવે છે, અધિકારીઓના આવા વર્તનના કારણે શહેરમાં તોફાનો ફાટી નીકળશે, અરાજકતા ફેલાશે, ચોમાસામાં આટલા બધા ગરીબોના ઘર ખાલી કરાવવાની હિંમત અધિકારીઓમાં ક્યાંથી આવી, જે જર્જરિત મકાનોનું રિનોવેશન થઈ શકતું હોય તેવા મકાનો ખાલી ન કરાવવા જોઈએ. આ સાથે જ તેમણે કહ્યું કે મકાન માલિકો સાથે ચર્ચા વિચારણા પણ કરવી જોઈએ. તો બીજી તરફ હવે સાંસદ પણ ગરીબોને વહારે આવ્યા. સાંસદ હેમાંગ જોશીએ પણ યોગેશ પટેલની સાથે સહમતિ દર્શાવીને કહ્યું કે હું યોગેશ કાકાની વાતથી સંમત છું. નહીં જ કહેવાય, તમારે જો આવી આટલા બધા મકાનો તોડવાનો તમને વિચાર જ નથી આવે, કારણ કે ગરીબ માણસો જ્યારે જે જગ્યા પર રહેતા હોય એ લોકોની સાથે બી ચર્ચા કરવી જોઈએ, ધારાસભ્ય સાથે, કોર્પોરેટર સાથે એની વિસ્તૃત ચર્ચા કરીને જ આવા સ્ટેપ લેવા જોઈએ. એમણે લોકોની ચિંતા કરી અને આ એક અકળામણમાં આ શબ્દ બોલ્યા હોય, પરંતુ તંત્ર જ્યારે કોઈ કાર્ય કરતું હોય તો એની અંદર એ કાર્યને કઈ પ્રકારે કરી શકાય કે જેનાથી લોકોને વધારે અગવડ ના પડે એ ચિંતા કરવાની જવાબદારી તંત્રની છે. એ બાબતે માન્ય ધારાસભ્યશ્રી સાથે હું સહમત છું. તો આ તરફ સયાજીગંજના ધારાસભ્ય કહી રહ્યા છે કે અધિકારીઓએ અમને વિશ્વાસમાં લીધા હતા, અમારી સાથે સ્થળ પર સંયુક્ત વિઝિટ પણ કરી હતી. હાઉસિંગ બોર્ડ અને પાલિકાએ લોકોએ મકાનના રિનોવેશન માટે સમય આપ્યો છે. હાઉસિંગ બોર્ડ મકાનની એ, બી અને સી એમ ત્રણ કેટેગરી બનાવી છે, જેમાં એ કેટેગરીના મકાનો રહેવા લાયક ન હોવાથી ઉતારવા જરૂરી હોવાની વાત કરી હતી. હવે સવાલ એ છે કે એક ધારાસભ્ય અધિકારીની મનમાની ગણાવી રહ્યા છે તો બીજા ધારાસભ્ય કેમ અધિકારીઓની કાર્યવાહીને યોગ્ય ગણાવી રહ્યા છે? અલગ અલગ વિસ્તારોમાં સર્વે કરીને કયા મકાનો જર્જરિત છે એના 3-4 કેટેગરીમાં વિભાજિત કરવામાં આવ્યા છે. એના સર્વેના આધાર પર એ કેટેગરી, બી કેટેગરી, સી કેટેગરી જે બિલકુલ જર્જરિત છે એને A1 કેટેગરીમાં મૂકીને એ દિશાની અંદર આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરવામાં આવે તો ખેડામાં ધારાસભ્યના પત્ર બાદ અને ખેડૂતોની માંગને લઈને નર્મદા કેનાલમાં પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે. પાણી છોડવા બાબતે માતરના ધારાસભ્ય કલ્પેશ પરમારે પત્ર લખ્યો હતો. માતર, વસુ અને ખેડા તાલુકાની કેનાલોમાં ઊંચાઈ માટે પાણી છોડવા બાબતે મંત્રીને પત્ર લખ્યો હતો, જેને લઈને નર્મદા કેનાલમાંથી દર 2 કલાકે 500 ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે. નર્મદા નિગમમાંથી પાણી મેળવવા માટેનો આજથી પ્રયાસ કરેલો તો આજે સેન્કશન થઈ ગયું છે. આજે અત્યારે 500 ક્યુસેક્સ પાણી છોડવામાં આવી રહ્યું છે નર્મદા કેનાલમાંથી, અને સાંજ સુધીમાં 3000 ક્યુસેક્સ પાણી છોડી અને માગણી મુજબ તમામ કમાન્ડ વિસ્તારના ખેડૂતોને ડાંગરની રોપણી માટે, ધરુની રોપણી માટે પાણી આપવાની અમે પ્રયાસ કરીશું. તો અન્ય મહત્વપૂર્ણ સમાચાર વલસાડથી. વલસાડ સિવિલ હોસ્પિટલમાં પત્ની સાથે ઝઘડો થતાં આધેડે 6ઠા માળેથી કૂદી જવાની ધમકી આપી છજ્જા ઉપર ચડી ગયા હતા. આધેડ છજ્જા પર ચડી જતા હોસ્પિટલમાં દોડધામ મચી ગઈ હતી અને આધેડને સમજાવવા પ્રયાસ કર્યા હતા. પોલીસ, તબીબો અને પરિવારજનોએ સમજાવ્યા બાદ આધેડને સહી સલામત બચાવી લેવાયા હતા. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર. જોયું છે તોખાર મિજાજ બતાવે છે. આ બાજુ વરસાદી માહોલમાં જંગલના રાજા આવી ચડ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. શહેર તરફ આવી ચડેલા જંગલના રાજાના દ્રશ્યો ચોમાસાની સિઝનમાં સિંહ પરિવારના જુનાગઢ શહેરમાં છેવાડે ધામા નાખ્યા. મોડી રાત્રિના શહેરના રહેણાંક વિસ્તારમાં લટાર મારવા નીકળી પડ્યા. ગત રાત્રિના કામદાર સોસાયટીમાં 2 સિંહો આવી ચડ્યા હતા. બંને સિંહોની લટાર કેમેરામાં કેદ થઈ ગઈ. બજારો સુમસામ, દુકાનો સજ્જડ બંધ, રોડ ખાલી ખાલી અને લોકોનું વિરોધ પ્રદર્શન. ગામ બંધના આ દ્રશ્યો છે અમરેલીના લીલિયાના. અહીંના લોકોએ તંત્રની લાલ્યાવાડી સામે અંતે લાલ આંખ કરી. લીલિયામાં છેલ્લા 5 વર્ષથી ગટરની સમસ્યા છે. રોડ પર ગટરના પાણી ઉભરાતા રહે છે, રોડ પર છવાતું રહે છે ગટરના પાણીનું સામ્રાજ્ય. ગટરની ગંદકીથી લોકો તો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
આંગે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્રએ આ ખાડા કાન કરતા અંતે લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યું. ભૂગર્ભ ગટરના પાણી બંધ કરવાની માંગ સાથે લોકોએ બંધ પાડ્યો. સજ્જડ બંધ પાડી વિરોધ નોંધાવ્યો. જો કામગીરી નહીં થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી. બાર કલાકમાં રાજ્યના 132 તાલુકામાં મેઘરાજાની બેટિંગ. 31 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ થયો. સુરતના પલસાણામાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ વરસ્યો. કચ્છના ભચાઉના ખોડાસરમાં નદીના પ્રવાહમાં ભેંસો તણાઈ લાકડિયા ખોડાસર વચ્ચે સ્થાનિક નદીમાં પૂરની સ્થિતિ. 15 ભેંસો નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ. નદીના પ્રવાહમાં તણાતી ભેંસોનો વિડીયો આવ્યો સામે. દમણના દરિયામાં ડૂબેલા 2 યુવકોનો વિડીયો વાયરલ. લોકો યુવકોને બચાવવાના પ્રયાસ કરતા નજરે પડ્યા. અનેક પ્રયાસ છતાં દરિયામાં તણાઈ ગયા યુવકો. શોધખોળ કરતા યુવકોના મૃતદેહ મળ્યા. બનાસકાંઠામાં ધોધમાર વરસાદ. ભારે વરસાદથી ડીસાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. ખાડિયા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ. દાંતીવાડામાં 2.5 ઇંચ વરસાદ. અમીરગઢમાં 1 ઇંચ વરસાદ. ખબકતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં જામ્યો વરસાદી માહોલ. બનાસકાંઠા બાદ સાબરકાંઠા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ. મહત્વના સમાચારથી કરી શરૂઆત. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનો જોવા મળ્યો તોફાની મિજાજ. ભુજમાં તણાઈ ભેંસો. કચ્છમાં ભારે મેઘ ખાંગા થતા નદીઓ ગાંડીતૂર બની ગઈ છે. અનેક નદીઓ બે કાંઠે વહી રહી છે. કેટલીક જગ્યાએ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. ત્યારે ભચાઉના ખોડાસરા નદીના પ્રવાહમાં ભેંસો તણાઈ. 15 જેટલી ભેંસો નદીના વહેણમાં તણાઈ ગઈ. ભચાઉના લાકડિયા ખોડાસર વચ્ચે આવેલી નદીમાં વરસાદના પગલે ઘોડાપૂર આવ્યું હતું, જેના પ્રવાહમાં ભેંસો તણાતી હોય એવો વિડીયો વાયરલ થયો. ભેંસો પાણીમાં તણાતા માલધારીઓમાં પણ ચિંતાની લાગણી ફેલાઈ છે. આ બાજુ બોટાદમાં મેઘરાજાએ બગડાટી બોલાવતા બોટાદમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. શહેરમાં ઠેકઠેકાણે પાણી ભરાયા છે. રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાતા બંધ કરવો પડ્યો. ભાવનગર રોડ, ગઢડા રોડ પણ પાણી ભરાયા છે. રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે ભાવનગર રોડ, રેલવે અંડરબ્રિજ સ્વિમિંગ પુલ બની ગયો છે. સંપ્રદેશ દમણમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. નાની દમણ અને મોટી દમણ વિસ્તારમાં ભારે વરસાદને કારણે થોડી જ વારમાં રસ્તાઓ પાણી પાણી થઈ ગયા, તો ડાંગમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હતી. ગિરિમથક સાપુતારામાં વરસાદ પડતા ચોમેર, લીલી ચાદર પથરાય. સાપુતારા, નવાગામ સહિતના વિસ્તારોમાં વરસાદ થયો. વરસાદથી પ્રકૃતિ ખીલી ઉઠી. વરસાદથી સર્જાયા આહલાદક દ્રશ્યો. સાપુતારા ટેબલ પોઈન્ટ અને સનરાઈઝ પોઈન્ટ ઉપર ધુમ્મસ છવાતા આહલાદક માહોલ જોવા મળ્યો. બોટિંગ અને પેરાગ્લાઇડિંગ પોઈન્ટ ઉપર વરસાદમાં પ્રવાસીઓ આનંદ માણતા નજરે પડ્યા. આ બાજુ હળવદમાં ભારે વરસાદ પડતા રોડ પર વહેતા થયા પાણી. હળવદ તાલુકાના નવા ઇસનપુર ગામમાં મકાન પર વીજળી પડી. મકાન પર વીજળી પડતા વીજ ઉપકરણો બળીને ખાખ. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ મેઘાએ કરી દેવાવાળી. રોડ પર પાણી થયા વહેતા. ઉત્તર ગુજરાતમાં હવે મેઘરાજાએ મંડાણ કરી દીધા છે. નદીઓ ગાંડીતૂર બની ગઈ છે. ત્યારે બનાસકાંઠાના ઉપરવાસમાં સારા વરસાદના પગલે નદીઓમાં નવા નીર આવ્યા. જિલ્લાની જીવાદોરી સમાન બનાસ નદી વહેતી થઈ. રાજસ્થાનમાંથી નીકળતી બનાસ નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી. આ બાજુ